હલો ફ્રેન્ડ આપણે જે ગુજરાત પાક્ષિકની કરંટ અફેરની સિરીઝ ચાલુ છે તેમાં આજે આપણે ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર વિશે માહિતી મેળવીએ સૌ પ્રથમ તમને જણાવી દઉં કે ડિસેમ્બરથી લઈને આપણે ઓગસ્ટ મહિના સુધીનું કરંટ અફેર કવર કરાવી આપીશું જેથી કરીને ક્લાસ થ્રીની એક્ઝામ હોય કે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ હોય તમારે આ કરંટ અફેરમાંથી મેક્સિમમ સવાલો આવે છે હવે તમને ખાસ એક જણાવી દઉં આ વેબ સર્કલની બુક છે એક હજાર આઠ ટેબલ તો આનો વિડીયો તમને કાલ મળી જશે એમાં આપણે બુક રિવ્યૂ તમને જણાવીશ કે આમાં કઈ રીતના બુક આપેલી છે અને શું શું આમાં માહિતી બધી આપેલી છે એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો હોય નવા હોય ચેનલમાં સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે હવે તમને ખાસ એક જણાવું કે ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર છે ને તે આવેલું છે અને સપ્ટેમ્બર મહિનાનું આવેલું છે પછી નવેમ્બર મહિનાનું કરંટ અફેરનું ઓક્ટોમ્બર મહિનાનું કરંટ અફેર બહાર પાડેલું નથી ગુજરાત સરકારે એટલે તે હમણાં તેના વિડીયો આપણે નહીં આવે અને જો આવશે બહાર પડશે તો તો એના વિડીયો પણ તમને ટૂંક સમયમાં બનાવી આપીએ એટલે તમને ખાસ એક જણાવ્યું

એની અધ્યક્ષતા કોણ કરે છે તો કે પીએમ કરે છે અને એમાં આપણા સીએમની હાજરી હતી હવે તમને ખાસ એક જણાવ્યું ગુજરાતનું પ્રથમ સ્થાન આવેલું છે ભારતમાં નીતિ આયોગના અમુક ઇન્ડેક્સે બહાર પડતા હોય છે તેમાં એટલે આ ખાસ એક તમારે યાદ રાખવું ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પછી લોજિસ્ટિક પરફોમન્સ ઇન્ડેક્સમાં સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સમાં પછી એક્સપર્ટ પ્રિપેડન્સ ઇન્ડેક્સમાં પછી સસ્ટેનેબલ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ થ્રી પોઈન્ટ ઝીરોમાં પ્રથમ નંબર આવેલો છે હવે વીજ વિતરણ વ્યવસ્થા દેશભરમાં સૌથી શ્રેષ્ઠ રાજ્ય કહ્યું છે તે ગુજરાત હવે ગુજરાતમાં કઈ છે તો કે ડીજી વિસીએલ એમજીએલ જે છે એનો પ્રથમ નંબર આવેલો છે હવે વિશ્વસિંહ દિવસ તો કે દસ ઓગસ્ટે મનાવવામાં આવે છે અને શાસનમાં લાયન હોસ્પિટલ આવેલી છે હર ઘર તિરંગાનો પ્રારંભ સુરતથી થયેલો છે હવે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ બાર માર્ચ બે હજાર એકવીસથી સુધી પંદર આઠ બે હજાર ત્રેવીસ સુધી ચાલશે એના કઈ જગ્યાએથી શરૂઆત થયેલી હતી તો કે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી હતી અમદાવાદ અને પિંચોતેર વીગ દ્વારા ઉજવવામાં આવશે એટલે આ ખાસ યાદ રાખવા પરીક્ષામાં એક વખત પૂછાયેલું છે મોડાસા તો કે અરવલ્લીમાં છોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થયેલી હતી પંદર ઓગસ્ટે હવે લંપી વાયરસ જે છે તેનો પ્રથમ કેસ કઈ જગ્યાએ જોવા મળ્યો તો કે ભાગ ગુજરાતમાં જામનગરમાં જોવા મળેલું હતું ઝાલોદ એટલે દાહોદ તાલુક તાલુકામાં સોરી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થયેલી છે અને નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે હવે એ દરમિયાન સોળસો કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત થયેલું છે અને કંબોઈ ધામ એ શ્રી ગોવિંદગુરુની સમાધિ સ્થળ છે આવી રીતના આપણે સાંસ્કૃતિક વારસો પણ કવર કરવી પદમ ડુંગરી ડોલવણ તાલુકો તાપી જિલ્લો એમાં ઇકો ટુરિઝમના કેમ્પ સાઇટને આ જે સાઇડ છે સીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવેલું છે આ સ્થળને અને આ ગુજરાતની એ પ્રથમ સ્થળ છે કે જેને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે જાહેર કરવામાં આવેલું છે વન બંધુ કલ્યાણ યોજના બે હજાર સાતથી શરૂ થયેલી હતી હવે યોજનામાં વરસ ખાસ પૂછાયેલી લાખ આ તમારે યાદ રાખવું પીએમ દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી એટલે હાલમાં જે પીએમ છે પણ ત્યારે શરૂઆત થઈ ત્યારે ગુજરાતના સીએમ દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી હતી ગુજરાતમાં વન બંધુ કલ્યાણ યોજનાનો બીજો પાર્ટ શરૂ થયેલો છે એ બે હજાર પચીસ સુધી ચાલશે એટલે આ ખાસ એક સમયગાળો તમારે યાદ રાખવો હવે કિસાન સૂર્યોદય યોજના બે હાજર વીસ થી શરૂ કરવામાં આવેલ છે પીએમ દ્વારા ગુજરાતમાં પછી સૂર્ય ગુજરાત એટલે સોલર રૂપટોપ સબસિડી યોજના શરૂ થયેલી છે બે હાજર ઓગણીસ થી આવી રીતનામાં યોજનાઓ મેક્સિમમ આવતી હોય છે એટલે યોજનાઓ તમારે ખાસ કરવી આવી રીતને કરંટ અપરનો વિડીયો તો જો તમને સારો લાગે તો લાઈક કરાવી નથી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને તમને કરંટ અપરના વિડીયો મળતા રહે બુક રિવ્યુ મળતા રહે અને બુક ને સ્ટ્રેટજી વિશે માહિતી અલગ અલગ પરીક્ષાઓની મળતી રહી થેન્ક યુ